नमस्कार विद्यार्थी मित्रों, आप सबनों आजना विडियो लेक्चर में हार्दिक स्वागत है। तो आपणे धोरण 9 में विज्ञान विषय की अंदर अभ्यास करी रह्या छीए, पाठ नंबर 8 जेनुं नाम छे गति। तो गति में आपणे गया लेक्चर में घणा बधा सवाल जोया, आपणे जेमां आपणे चोपड़ीना जे पाठ्यपुस्तक आधारित प्रश्नों होय छे, जेने इंटेक्स प्रश्नोत्तर एटले के इंटेक्स क्वेश्चन्स कहेवाय छे, ते आपणे जोया। अने आपणे एमां वेग अने झड़प वच्चेनो तफावत जोयो, अने बीजा एक दाखलो पण आपणे जोयो। पण खरेखर आपणे दाखला बधा पाठ पूरो थाय पछी आपणे जोवाना छे, त्यां सुधी दाखला आपणे अत्यारे स्कीप करीए छीए। तो आपणे वेग अने सरેરાશ वेग विशे वात करी। आजे आपणे वात करवानी छे वेग, वेगना फेरफारनो दर। अहींया शब्द आपेलो छे वेगना फेरफारनो दर, बराबर। હવે ઘણીવાર એવું બનતું હોય છે કે વેગમાં ફેરફાર આવતો હોય, ઘણીવાર વેગ ધીમો હોય છે, ઘણીવાર વેગ ઝડપી હોય છે, તો વેગમાં ફેરફાર આવે છે સમય સાથે। વેગમાં થતા ફેરફારને કહેવાય છે પ્રવેગ। શું કહેવાય છે? પ્રવેગ। વેગ એટલે કે વી, પણ વેગને વી વડે દર્શાવી શકીએ। અને ફેરફાર એટલે કે અંતિમ વેગને વી કહી દઈએ અને પ્રારંભિક વેગને આપણે યુ કહી દઈએ, જેની વાત આપણે આગળ કરેલી। અંતિમ વેગને વી અને પ્રારંભિક વેગને શું કહીએ? યુ કહીએ। અને દર એટલે કે સમય, એટલે કે વેગના ફેરફારનો દર એટલે કે સમય બરાબર થાય છે પ્રવેગ। શું થાય છે? પ્રવેગ। પ્રવેગનો મીનિંગ થાય છે વેગમાં વધારો અથવા વેગમાં ઘટાડો। તેના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ। ચાલો, તો અહીં શબ્દ વેગના ફેરફારનો દર, કોઈ પણ વસ્તુની સુરેખ પથ પર નિયમિત ગતિ દરમિયાન તેનો વેગ સમય સાથે અચળ રહે છે। કઈ ગતિ દરમિયાન? તો કે નિયમિત ગતિ દરમિયાન। નિયમિત ગતિ કોને કહેવાય? તો કે જેમાં વેગમાં સમય સાથે ફેરફાર થતો ન હોય, એટલે દિશા બદલાતી ન હોય, તેને નિયમિત વેગ કહેવાય। એ સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે થઈ શકે। આ કિસ્સામાં કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર શૂન્ય હોય છે। હવે ફેરફારનો દર શૂન્ય હોય છે એમ કીધું છે, વેગ શૂન્ય હોય એમ કીધો નથી, એટલે કે વેગમાં ફેરફાર થતો નથી, એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ બરાબર શૂન્ય થાય છે, એટલે કે ઝીરો થાય છે। એમ કહેવા માંગે છે કે વેગમાં ફેરફાર જે થાય છે તે કેવો હોય છે? શૂન્ય હોય છે, એટલે વેગમાં ફેરફાર થતો નથી। જો કે અનિયમિત ગતિ દરમિયાન વેગ સમય સાથે બદલાય છે, તેનું મૂલ્ય જુદા જુદા સમયે તેમજ જુદા જુદા બિંદુઓ પાસે કેવું હોય છે? જુદું જુદું હોય છે। તેથી કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર શૂન્ય હોતો નથી। તો શું હવે આપણે વસ્તુના વેગમાં થતા ફેરફારને દર્શાવી શકીએ? તો કે હા। તો આ પ્રશ્નના જવાબ માટે આપણે એક અન્ય ભૌતિક રાશિ, એમ કહેવા માંગે છે કે અનિયમિત ગતિ કરતા હોય છે પદાર્થો। હવે અનિયમિત ગતિ દરમિયાન વસ્તુનો વેગ દરેક સમયે જુદો જુદો હોય છે, એટલે વેગ બદલાતો હોય છે। તો વેગના ફેરફારનો જે દર છે આપણે કોઈ દર્શાવી શકીએ? તો એના માટે કોઈ ભૌતિક રાશિ આવે છે? તો કે હા, એનું નામ છે પ્રવેગ। આ પ્રશ્નના જવાબ માટે આપણે એક અન્ય ભૌતિક રાશિ પ્રવેગ વિશે પરિચય મેળવવું પડશે, જે એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારનું માપ છે। એટલે કે તમને અહીં સૂત્ર આપેલું છે, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલ સમય। એટલે આપણે અગાઉ વાત કરી એમ પ્રવેગને એ વડે દર્શાવાય છે। ફેરફાર એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અને સમય એટલે કે છેદમાં ટી, આ રીતે આપણે દર્શાવી શકીએ એને। તો સૂત્ર નીચે આપેલું છે તમને અહીં, કે વેગના ફેરફારના દર માટેનું સૂત્ર એટલે કે પ્રવેગનું સૂત્ર તમને નીચે આપેલું છે। જો કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ યુ ટી સમયમાં બદલીને અંતિમ વેગ વી થતો હોય, એટલે કે શરૂઆતમાં યુ વેગ છે એટલે કે પ્રારંભિક વેગ, અને ટી જેટલા સમયમાં તેનો વેગ કેટલો થાય છે? વી જેટલો થાય છે, તો તેનો પ્રવેગ એ છે તેમ કહેવાય, એટલે કે એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી। આ પ્રકારની ગતિને પ્રવેગી ગતિ કહેવાય છે। આ પ્રકારની ગતિને શું કહેવાય છે? પ્રવેગી ગતિ કહેવાય છે। વેગની દિશામાં હોય તો, વેગની દિશામાં હોય તો ધન, અને જો વેગની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવામાં આવે છે, અને પ્રવેગનો એસઆઈ એકમ મીટર સેકન્ડ
ની માઇનસ બે ઘાત. માઇનસ બે ઘાત કેમ? તો વેગનો એકમ થાય છે મીટર પ્રતિ સેકન્ડ. આ વેગનો એકમ છેદમાં સમય, એટલે કે એક વધારાનો એસ આપણે મૂકવો પડશે, એટલે કે એસ ગુણ્યા એસ એટલે એસનો વર્ગ, બરાબર. એસ ગુણ્યા એટલે કે મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ. આ વર્ગ ઉપર જાય, આ એસ ઉપર જાય તો શું થઈ જાય? એમ એસ માઇનસ ટુ. આ રીતે બને છે. એમ કહેવા માંગે છે, જો વેગની દિશામાં ફેરફાર હોય, આ પ્રકારની ગતિ પ્રવેગી ગતિ, જો પ્રવેગ વેગની દિશામાં હોય તો ધન, વેગની દિશામાં એટલે કે જો સમય સાથે વેગ વધતો હોય તો પ્રવેગ ધન લેવામાં આવે છે, અને એટલે વેગની વિરુદ્ધ દિશામાં એટલે કે સમય સાથે પ્રવેગ વેગ ઘટતો હોય તો તે ઋણ લેવામાં આવે છે. જો કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેનો વેગ સમાન સમયગાળામાં સમાન રીતે વધતો કે ઘટતો હોય તો વસ્તુનો પ્રવેગ કેવો ગણાય? અચળ ગણાય. એક સરખા સમયગાળામાં વેગ એક સરખો વધતો હોય તો એને અચળ પ્રવેગ કહેવાય. જેમ કે દરેક સેકન્ડે વસ્તુના વેગમાં એક મીટર પ્રતિ સેકન્ડનો વધારો થાય છે. દરેક સેકન્ડે પેલી સેકન્ડ એક મીટર પ્રતિ સેકન્ડનો વધારો થાય, બીજી સેકન્ડ એક મીટર પ્રતિ સેકન્ડનો વધારો થાય, ત્રીજી પણ એ રીતે, ચોથી પણ એ રીતે. તો એને અચળ પ્રવેગ, વેગમાં વધારો થાય છે પણ કેવી રીતે? એક સરખા સમયમાં એક સરખો. તો શું કહેવાય? એને અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. અને મુક્ત પતન કરતા પદાર્થની ગતિ કેવી છે? અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. મુક્ત પતન એટલે શું? તો કે કોઈ વસ્તુને આપણે ઉપરથી નીચે મૂકીએ અને નીચે ઓટોમેટિક પડે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, તો એને મુક્ત પતન કરે છે તેમ કહેવાય. તો બીજી રીતે જોઈએ તો જો કોઈ વસ્તુનો વેગ સમાન દરથી બદલાતો હોય તો તેની ગતિ અસમાન પ્રવેગી ગણી શકાય. ઉદાહરણ તરીકે, જો કાર સુરેખ પથ પર ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં અસમાન માત્રામાં તેના વેગમાં ફેરફાર થતો હોય તો કારની ગતિ કેવી કહેવાય? અસમાન પ્રવેગી ગતિ કહેવાય. તો આપણે વાત કરી અહીંયા પ્રવેગ વિશે, તો તમને પ્રવૃત્તિમાં થોડુંક આપેલું છે. જોઈએ આપણે રોજિંદા જીવનમાં ઘણા પ્રકારની ગતિ અનુભવો છો. પ્રવેગ ગતિની દિશામાં હોય, પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય. જેમ કે પ્રવેગ ગતિની દિશામાં એટલે કે આપણે વેગ વધતો હોય, વિરુદ્ધ દિશામાં એટલે વેગ ઘટતો હોય, પ્રવેગ અચળ હોય. મુક્ત પતનની વાત કરીએ આપણે, પ્રવેગ અસમાન હોય, જેમ કે કોઈ કારની ગતિ. અને હવે છેલ્લો ટોપિક છે ગતિનું આલેખીય નિરૂપણ. ગતિનું આલેખીય નિરૂપણ આપણે જોઈ લઈએ ફટાફટ. હવે આ ટોપિક આપણે વિસ્તૃત સમજવાનો છે આવતા લેક્ચરમાં. આ તો ખાલી જસ્ટ માહિતી આપણે લેવાની છે, કારણ કે આ ટોપિક ખૂબ મહત્વનો છે, સાયન્સ માટે પણ મહત્વનો છે. તો ઘણી બધી ઘટનાઓ મૂળભૂત જાણકારી આલેખ દ્વારા સરળતાપૂર્વક મળી શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ એક દિવસીય ક્રિકેટ મેચના પ્રસારણ દરમિયાન કોઈ ટીમ દ્વારા પ્રત્યેક ઓવરમાં બનાવેલા રનના દરને ઊભા સ્તંભ એટલે ઊભી લીટી આલેખ વડે દર્શાવાય છે, અને તમે ગણિતમાં અભ્યાસ કર્યો છે. તે મુજબ સુરેખ આલેખની મદદથી બે ચલો ધરાવતા રેખીય સમીકરણનો ઉકેલ મેળવી શકાય છે. એટલે ટૂંકમાં ગતિને આપણે આલેખ રૂપે દર્શાવવાની છે. જેમ આપણે ક્રિકેટનું ઉદાહરણ જોયું તો ક્રિકેટમાં આ રીતે ઓવર દર્શાવેલી હોય, સામે રન દર્શાવેલા હોય, તો એમાં અલગ અલગ આલેખ મળે છે આપણને. તો એવી રીતે આપણે ગતિનું આલેખીય નિરૂપણ કરવાનું છે, એટલે એનો સુરેખ આલેખ દ્વારા આપણે ગતિનો સંબંધ મેળવી શકીએ. આપણે કોઈ વસ્તુની ગતિને દર્શાવવા માટે આપણે સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. આ કિસ્સામાં સુરેખ આલેખ કોઈ એક ભૌતિક રાશિ પર નિર્ભરતા દર્શાવે છે, જેમ કે અંતર કે વેગની કોઈ બીજી ભૌતિક રાશિ પર સમયની નિર્ભરતા. એટલે એક સાઈડ અહીંયા સમય લખેલો હોય તો બીજી બાજુ, એટલે કે એક્સ અક્ષ પર સમય લખેલો હોય તો વાય અક્ષ પર ઝડપ લખેલી હોય અથવા વેગ લખેલો હોય છે. એટલે કે એક રાશિની બીજી રાશિ પર નિર્ભરતા અથવા એક રાશિની બીજી રાશિને સાપેક્ષે આપણે આલેખ દોરેલો છે તેમ કહેવાય. જે આલેખ વિશે આપણે વધુ માહિતી આપણે આવતા લેક્ચરમાં મેળવીશું. તો આજના લેક્ચરમાં એટલું જેટલું પણ ભણાવેલું છે તે તમારે પાકી બુકમાં લખવાનું છે અને સમજવાનું છે અને યાદ રાખવાનું છે. તો આવતા લેક્ચરમાં આપણે ફરીથી મળીએ. અસ્તુ. જય હિન્દ. જય ભારત.